નમસ્કાર મિત્રો, દક્ષા રેસિપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે એક ફટાફટ ટેસ્ટી નાસ્તો. તો બાળકોને નાસ્તો ખૂબ જ ગમતો હોય છે, તો આપણે આજે બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવીશું. તો ચાલો ફટાફટ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકાને બાફીને છોલીને આ રીતના સરસ રીતે મેશ કરી લીધા છે. હવે આપણે તેની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. અને એક નંગ ઝીણું સમારેલું ટામેટું નાખીશ. અને એક નંગ લીલું મરચું કાપીને આ રીતના નાખીશ. અને અડધી ચમચી લીંબુનો રસ નાખીશ. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, કેમ કે બટાકા બાફતી વખતે મેં મીઠું નાખ્યું હતું. હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતના સરસ રીતે મિશ્રણ થઈ જાય એટલે મેં અહીંયા એક પેકેટ મોનેકો બિસ્કિટ લઈ લીધા છે. તે બિસ્કિટને આપણે આ રીતના લઈ લેવાનું છે અને પછી તેની અંદર એક ગોળાકાર ટફિંગ લઈ લેવાનું છે. પછી તેની ઉપર બીજું એક બિસ્કિટ મૂકી દેવાનું છે. આ રીતના આપણે બધા જ બિસ્કિટ તૈયાર કરી દેવાના છે. તો આ રીતના આપણે મેં અહીંયા બિસ્કિટની અંદર ટફિંગ બધું જ ભરી દીધું છે. હવે આપણે તેને ટામેટો સોસની અંદર આ રીતના ગોળ ગોળ ફેરવી લેવાનું છે. અને પછી સેવની અંદર આ રીતના ફેરવી લેવાનું છે. આ રીતના આપણે બધા જ બિસ્કિટ તૈયાર કરી લેવાના છે. તો આ રીતના આપણો સરસ નાસ્તો બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ દેખાય છે. તો બાળકોને બિસ્કિટ તો ખૂબ જ ગમતા હોય છે. તો આપણે બિસ્કિટની અંદર થોડા વેજીટેબલ નાખીને બાળકોને આપી શકીએ છીએ અને તેથી બાળકો વેજીટેબલ પણ ખાઈ શકે છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળે. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી.